શું કેરી ખાધા બાદ કોક પીવાથી વ્યક્તિનું મોત થઈ શકે? સોશિયલ મીડિયામાં વાયરલ મેસેજનો દાવો છે કે બંનેના મિશ્રણથી શરીરમાં ઝેર ઉત્પન્ન થાય છે. ત્યારે શું છે વાયરલ મેસેજની હકીકત? કરીએ પડતાલ. શું કેરી અને કોક એક સાથે ક્યારે ન પીવું જોઈએ? કેરી ખાધા બાદ કોક પીવાથી મોત નિપજી શકે છે. સોશિયલ મીડિયામાં વાયરલ મેસેજનો દાવો. શું શરીરમાં આ બંને મિશ્રણથી ઝેર બની શકે છે? શું છે વાયરલ મેસેજની હકીકત? દેશભરમાં કેરીની સીઝન ચાલી રહી છે. સૌ કોઈ બજારમાં જ્યારે ખરીદી કરવા જતા હોય છે ત્યારે ખાસ કરીને હમણાં કેરીની ખરીદી કરતા હોય છે. વાત કરીએ ગુજરાતની તો ગુજરાતમાં તો બજારો કેસર હાફૂસ જેવી કેરીઓથી ઉભરાઈ રહ્યું છે. તો બીજી બાજુ લોકો પણ ભોજન પહેલા, ભોજન સાથે કે ભોજન પછી કેરી ખાવાનો ખાસ આગ્રહ રાખી રહ્યા છે. પરંતુ શું આ જ સમયગાળામાં જો તમે કેરી ખાધા બાદ કોક પી લેશો તો શું તમારું મોત નિપજી શકે છે? સોશિયલ મીડિયામાં વાયરલ એક મેસેજમાં આ દાવો કરવામાં આવી રહ્યો છે. ત્યારે શું છે આ મેસેજની હકીકત? જુઓ આ અહેવાલમાં. વાયરલ થઈ રહેલા મેસેજ પર નજર કરીએ તો તેમાં કેરી અને કોક એક સાથે લેવાની ના પાડવામાં આવી છે. વાયરલ પ્રથમ મેસેજમાં લખ્યું છે, ચીનમાં એક ભારતીય પ્રવાસીએ મેંગો ખાધા બાદ તુરંત જ કોક પી લીધું, જે બાદ થોડા સમયમાં જ તેનું મોત નિપજ્યું. તેમણે હોસ્પિટલ લઈ ગયા ત્યારે ડોક્ટરે કહ્યું કે કેરી અને કોક પીવાથી શરીરમાં ઝેર બને છે. આમ વાયરલ મેસેજને પગલે ઘણા લોકોમાં ડરનો માહોલ પણ જોવા મળી રહ્યો છે. વાયરલ બીજા મેસેજમાં પણ બીજા પેરેગ્રાફમાં લખ્યું છે કે આ કેરીની સીઝન છે, માટે કેરી બાદ કોક, પેપ્સી કે અન્ય ઠંડુ પીણું ન પીવું જોઈએ. અજીત શાહ નામથી ફેસબુક પેજમાં પણ આ મેસેજ પોસ્ટ કરતા લખ્યું છે કે કેરી ખાનારા આ પોસ્ટ જરૂરથી વાંચે. આમ વોટ્સએપ હોય કે ફેસબુક, આ મેસેજ સૌ કોઈમાં ડરનો માહોલ પેદા કર્યો છે. ત્યારે વાસ્તવમાં આ મેસેજની હકીકત શું છે તે જાણવું ખૂબ જ જરૂરી છે. હવે જરા વિચાર કરો કે કેરીની સીઝન ચાલી રહી છે ત્યારે જો કોઈએ ભૂલથી પણ કેરી ખાધા બાદ કોક પીધું હોય તો તેની સાથે શું થઈ શકે છે? આ વિચારથી જ લોકોને કંપારી છૂટી જાય. માટે આખરે અમે વાયરલ મેસેજની તપાસ હાથ ધરી અને એ જાણવાનો પ્રયાસ કર્યો કે શું વાસ્તવમાં કેરી અને કોકથી કોઈનું મોત નિપજ્યું છે? શું ભારતમાં આવી કોઈ ઘટના બની છે? વૈજ્ઞાનિક આધારે આ વાત કેટલી સાચી? કેરી અને કોકના મિશ્રણથી વાસ્તવમાં શું થઈ શકે? આ સવાલોના જવાબ મેળવવાનો અમે પ્રયાસ હાથ ધર્યો અને એ જાણવાનો પ્રયાસ કર્યો કે વાસ્તવમાં આ બંને મિશ્રણ જીવલેણ છે કે નહીં. વાયરલ થઈ રહેલા આ મેસેજની તપાસ હાથ ધરવામાં આવી અને એ જાણવાનો પ્રયાસ કરાયો કે આખરે આ મેસેજમાં કેટલું તથ્ય છે. મેસેજની તપાસ કરવા માટે અમારા સંવાદદાતાએ ડાયાબિટીક ફૂડ કેરની મુલાકાત લીધી કે જ્યાં ડોક્ટર પરેશ રૂપારેલ સાથે અમે મુલાકાત કરી, તેમજ તેમને વાયરલ થઈ રહેલો આ મેસેજ બતાવવામાં આવ્યો હતો. ડોક્ટર પરેશે પણ વાયરલ મેસેજની યોગ્ય તપાસ કરી અને ત્યારબાદ તેમણે કેરી અને કોકના મિશ્રણ વિશે શું કહ્યું, આવો આપને પણ સંભળાવી દઈએ. થોડા વર્ષો પહેલા પણ આ ટાઈપનો મેસેજ સમગ્ર દુનિયામાં વાયરલ થયો હતો, પરંતુ આ મેસેજમાં કોઈ જ પણ તથ્ય નથી. કારણ કે કેરી તો નોર્મલી બધા જ અત્યારે આપણે ખાતા હોઈએ છીએ. કેરી ખાતા પછી કોલ્ડ ડ્રિંક પીવાવાળા પણ ઘણા બધા લોકો હોય છે, એને કશું જ થતું નથી. અને આ એક ચાઇનીઝ ટુરિસ્ટના નામે એક મેસેજ ફરતો થઈ ગયો છે. નોર્મલી એવું હોય છે કે કોલ્ડ ડ્રિંકમાં કાર્બોનેટેડ સોડા હોય છે. કાર્બોનેટેડ સોડા અને મેંગો ખાવાથી કશું જ કોઈ પણ જાતનું ઇન્ટરેક્શન થતું નથી. આમ ડોક્ટર પરેશ રૂપારેલના જણાવ્યા મુજબ કોક અને મેંગો એક સાથે લેવાથી જીવલેણ સાબિત થતું નથી. વાયરલ મેસેજને તેમણે ખોટો ગણાવ્યો છે. તો હવે આપને એ પણ જણાવી દઈએ કે કેરીનો રસ પીતી વખતે ખરેખર શું ધ્યાન રાખવું જોઈએ? કેરીનો રસ છે બનાવ્યો હોય અને સડી ગયેલી કેરીમાંથી, અને નોર્મલી કેરીનો રસ એ મિલ્ક શેક હોય છે, મેંગો જ્યુસ હોય છે, દૂધની સાથે મિક્સ કરી અને એને કેરીના રસ તરીકે વેચતા હોય છે. અત્યારે નીચે નાના અક્ષરે લખેલું હોય છે કે ભાઈ આ કેરીનો રસ એ મિલ્ક શેક છે, મેંગો શેક છે.
જો ક્યારેક સડેલી કેરીનો મીંગો જ્યુસ બનાવ્યો હોય અને એની સાથે દૂધની સાથે કંઈક કર્યું હોય તો ક્યારેક પોઈઝનસ થઈ શકે અને એના કારણે ઝાડા ઉલટી થઈ શકે પણ જીવલેણ નીવડે એવું તો સંપૂર્ણપણે ખોટી વાત છે. આ વાતમાં સંપૂર્ણ તથ્યવિહીન વાત છે. આમ વીટીવીની પડતાલમાં વાયરલ થઈ રહેલો આ મેસેજ ખોટો સાબિત થયો છે. ડોક્ટરના જણાવ્યા મુજબ સોડા અને કોક મિક્સ કરીને પીવાથી જીવલેણ સાબિત થતું નથી, પરંતુ જ્યારે મેંગો જ્યુસ પીતા હોઈએ